પરિવારના સમર્થન વિના બાળકોના સ્વાસ્થ્ય અને સંતુલિત વિકાસની ખાતરી કરવી એ એક સ્પર્ધા સમાન છે. ત્યારે આ મુશ્કેલીના હલ માટે રાજ્ય સરકારે પાલક માતા પિતા યોજના અમલમાં મૂકી છે, પરંતુ ઘણા બધા લોકોને હજી સુધી આ યોજનાનો ખ્યાલ નથી કે કઈ પ્રોસેસ આવે, ક્યાંથી ફોર્મ મેળવવું, કયા કયા ડોક્યુમેન્ટ સબમિટ કરવા અને કેટલા રૂપિયા આ યોજનામાં મળે છે. ત્યારે આ યોજના 18 વર્ષ સુધીના બાળકો જેના માતા પિતા બંને અથવા માતા કે પિતા મૃત્યુ પામ્યા હોય કે માતા અથવા પિતાએ પુનઃલગ્ન કર્યા હોય અને ઉછેર પાલક માતા પિતા દ્વારા કરવામાં આવતો હોય તેવા માટે કાર્યરત છે. આ યોજનામાં દર મહિને 3000 રૂપિયાની સહાય મળે છે. આ યોજનાનો ઉદ્દેશ એક જ છે કે અનાથ બાળકો માટે એક સર્વગ્રાહી અને સહાયક વાતાવરણમાં સુનિશ્ચિત કરવાનો છે. નવસારી જિલ્લાના જે બાળ સુરક્ષા અધિકારી એવા હેમલતાજી ગંજી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં નવસારી જિલ્લામાં 700 જેટલા લાભાર્થીઓએ આનો લાભ લીધો છે અને કયા કયા ડોક્યુમેન્ટ ને કઈ કઈ રીતના આ પ્રોસેસ કરવાની હોય છે તેની વિગતવાર માહિતી જે બાળ સુરક્ષા અધિકારીએ આપી હતી. જી, હેમલતા ગંજી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી. નવસારી જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા પાલક માતા પિતા યોજના અમલમાં છે. આ યોજના 0 થી 18 વર્ષના અનાથ બાળકો, જે બાળકોના મમ્મી અને પપ્પા બંનેમાંથી એક મૃત્યુ પામ્યા હોય અને જે હયાત મમ્મી અથવા પપ્પા છે એમણે જો પુનઃલગ્ન કર્યા હોય અને બાળક મામા માસી ફોઈ ફુવા કાકા એ રીતે પાલક વાલી સાથે રહીને સંભાળ મેળવતું હોય એ બાળકોને દર મહિને 3000 રૂપિયાની સહાય મળવાપાત્ર થાય છે. આ યોજના માટે માતા પિતા મૃત્યુ પામ્યા હોય તો બંને માતા પિતાના મરણના દાખલા, મમ્મી અથવા પિતા એક મૃત્યુ પામ્યું હોય તો તેનો મરણનો દાખલો અને બીજા વાલીએ જે પુનઃલગ્ન કર્યા હોય તો એમની સ્વઘોષણાપત્ર રજૂ કરવાનું હોય છે અથવા તો લગ્નનું નોંધણીનું સર્ટિફિકેટ, આધાર કાર્ડ, બાળક અભ્યાસ કરતું હોય તેનું બોનોફાઇડ સર્ટિફિકેટ, જન્મના પુરાવા અને ખાસ આવકનો દાખલો, જે પાલક વાલી હોય તેમનો આવકનો દાખલો હોય. ગ્રામ્ય કક્ષાએ 27000થી ઓછી આવક, વધુ આવક સોરી, અને શહેરીમાં 36000થી વધુ આવક ધરાવતા વાલી આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનામાં રેગ્યુલર બાળકોને ભણવા માટે પ્રોત્સાહન આપવા માટે છે. બાળકો સ્વસ્થ અને સુરક્ષિત રીતે સંસ્થામાં કે કોઈ હોસ્ટેલમાં ન ઉછરે પણ એને ઘરનું જ વાતાવરણ મળે અને સમાજ સાથે એક મેઇન સ્ટ્રીમ થઈને બાળકો ઉછેર મેળવે હૂંફ પ્રેમ સાથે, એ હેતુથી આ યોજના અમલીકૃત છે. આ યોજના માટે અમલ માટે અત્રેની કચેરીથી પણ ફોર્મ મળે છે. તે સિવાય પોર્ટલ ઉપર આપણે ઓનલાઈન જો પાલક માતા પિતા યોજના એ રીતે સર્ચ કરીએ છીએ તો ત્યાં પણ એની વિગત આવે છે અને એમાંથી ફોર્મ આપણે ડાઉનલોડ કરીને ભરી શકીએ છીએ. સરકાર દ્વારા ઈ સમાજ કલ્યાણ પોર્ટલ છે જે દરેક ગ્રામ પંચાયતમાંથી એપ્લાય કરી શકે છે. લાભાર્થી તમામ ડોક્યુમેન્ટ સાથે અરજી અહીંયા જમા કરાવીએ, એની જે દસ્તાવેજો હોય તે પૂર્તતા થાય એટલે એની જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગત સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટી જે દર મહિને જિલ્લા કક્ષાએ બેસે છે તેના સમાજ સુરક્ષા અધિકારી સાહેબ તેના અધ્યક્ષ હોય છે અને એ કમિટીની અંદર આ અરજી રજૂ કરતા બધી પૂર્તતા થાય અને એને મંજૂરી આપે છે અને નેક્સ્ટ મંથથી એને સહાય જે મહિનાથી ફોર્મ ભરાય છે તે જ મહિનાથી એને સહાય મતલબ ચાલુ થાય છે અને એ ડીબીટી મારફત એને મળે છે. બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી આ સહાય લાગુ પડે છે. અત્યાર સુધી કેટલા લોકો જે લાભ લીધો છે? અત્યાર સુધીમાં નવસારી જિલ્લામાંથી 700 જેટલા બાળકોએ આ યોજનાનો લાભ લીધો છે.